नमस्कार, आप जो रहा न्यूज 18 गुजराती ने अपनी साथ हूं सुप्रीति। बुलेटिन की शुरुआत में बात करीशु गुजरात में चोमासु क्यारे। तो आखरे गुजरात में क्यारे बेसशे चोमासु? हवामान निष्णात मलाल पटेले अनुमान कर्यु छे कि 15-30 जून में गुजरात में चोमासु बेसी शके छे। 22-24 जून में गुजरात में चोमासु जोर पकड़शे। तो गुजरात में चोमासा ने लईने जे आगाही करी छे हवामान निष्णात मलाल पटेले आगाही करी छे कि गुजरात में जे चोमासु छे ते क्यारे बेसशे जोर पकड़शे 22-24 जून में। साथे ज वात करीए तो 15-30 जून में गुजरात में चोमासु बेसी शके छे तेवी आगाही तेमणे करी छे। अने साथे ज 22-24 जून सुधी में चोमासु छे ते गुजरात में जोर पकड़शे। चोमासु आ वखते लगभग नियमित 15 जून थी 30 जून वच्चे आवानी शक्यता रहे छे। पण खास करीने 22-23 जून में चोमासु व्यवस्थित रीते गुजरात में आवानी शक्यता रहेशे। तो देश में चोमासु क्यारे दस्तक देशे? अंबालाल ने सांभळो। केरल में 5-8 जून वच्चे चोमासु बेसी शके छे। मोचा नामना वावाझोड़ा ने कारण बड़ू थी शके छे। अंदमान निकोबार में 22-25 मी सुधी वरसाद थई शके छे। टापू पर वरसाद बाद केरल में वरसाद आवे छे। तो केरल में 28 मी आसपास वरसाद थई शके छे। चोमासु तो आवशे व्यवस्थित, पण बीजो उल्लेखनीय छे के आ चोमासु लगभग जे मोखा नामनो वावाझोड़ो आवी गयो એના કારણે થોડુંક લેટ થઈ શકે। આંદામાન નિકોબાર ટાપુમાં 22-25 તારીખમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આંદામાન નિકોબાર ટાપુમાં પ્રથમ વરસાદ આવતો હોય છે અને ત્યારબાદ કેરળમાં વરસાદ આવે છે। કેરળમાં લગભગ 28 મી આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે। કેરળમાં 5 જૂનથી 8 જૂન વચ્ચે ચોમાસુ જરા વ્યવસ્થિત બેસી શકવાની સંભાવના રહે છે। तो गुजरात ना खेडूतों माटे अंबालाल नी मोटी आगाही। अंबालाल पटेले खेडूतों ने खुश करी देती आगाही करी छे। केरल मा वहेलू मोड़ू थाय परंतु गुजरात मा नियमित चोमासु रहेशे तेवुं कह्युं छे। तेमणे गुजरात मा चोमासानी नियमित सायकल जोवाई रही छे अने गुजरात मा 15-30 जून वच्चे चोमासु आवी शके छे। અને કેરળમાં ચોમાસુ મોડું બેસે એટલે બહુ વહેલું બેસે, પરંતુ ગુજરાતમાં તો ચોમાસાની જે નિયમિત સાયકલ અત્યારે જણાઈ રહી છે એટલે ગુજરાતમાં તો ચોમાસું લગભગ 15 જૂનથી 30 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે છે। સમયવાહી પ્રવાહનું જોર વધશે। તો આ વખતના ચોમાસા અંકે અમલાલનું અનુમાન, આ વખતે ચોમાસુ નિયમિત આવવાની શક્યતા છે પરંતુ વચ્ચે ચોમાસુ ખેંચાઈ શકે છે તેવું અમલાલ પટેલે કહ્યું છે। પાછોતરો વરસાદ પણ સારું રહેવાની શક્યતા, હાલના સંકેતો જોતા ગુજરાતમાં ચિંતાની જરૂર નહીં। ચોમાસુ શરૂઆતમાં નિયમિત આવવાની શક્યતા રહે છે, પછી વચ્ચે ચોમાસુ ખેંચાઈ શકે, પાછોતરો વરસાદ પણ સારો આવવાની શક્યતા રહે છે। એટલે ચોમાસા અંગે અત્યારે હાલના ચિહ્નો જોતા ચિંતા કરવાની જરૂર નથી। અંબાલાલ પટેલે પ્રાચીન વર્ષા વિજ્ઞાનથી કર્યું અનુમાન, હાલના જે વાદળો છે તે બપોરે સ્થિર થાય તો ચોમાસાના સારા સંકેત છે। વાદળો બપોરે સ્થિર થાય તે પ્રક્રિયા સવા મહિનો ચાલે, ચોમાસા અંગે હાલના સંકેતો સારા છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। આ સવારના ડુંગાળા વાદળા ધીરે ધીરે વધશે અને બપોરે સ્થિર થશે। બપોરે જ્યારે સ્થિર થાય ત્યાર પછી લગભગ આ પ્રક્રિયા મહિનો સવા મહિનો ચાલતી હોય છે એટલે વરસાદ થશે અને આ પ્રક્રિયા લગભગ મેના અંતમાં કે જેઠના અધવાથી શરૂ થતી હોય છે। જે અત્યારે શરૂ થઈ છે એ ચોમાસુ જે છે એના ચિહ્નો બરાબર વ્યવસ્થિત શરૂ થયા છે। તો ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસુ સાંભળો?